આજથી કોરોના રસીકરણનો બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ અલગ અલગ વિભાગના વડાઓ રસીનો બીજો ડોઝ લઈ રહ્યા છે પ્રથમ ડોઝ લેનાર જાણીતા તબીબો કોરોના રસીનો આજે બીજો ડોઝ લઈ રહ્યા છે મહત્વનું છે કે અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 4408 આરોગ્ય કર્મી પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે અને તબક્કા મુજબ 28 દિવસ બાદ આ તમામ હેલ્થ વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે તમામ સિનિયર ડોક્ટર દ્વારા બીજો ડોઝ લઈ રસીકરણને લઈને ગેરસમજ દૂર કરાશે વેક્સિનેશનના બીજા ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં તમામ સુપ્રિન્ટેન્ડ સહિત તમામ વિભાગના વડા દ્વારા વેક્સિનેશનના બીજા ડોઝની શરૂઆત કરાઈ છે સુપ્રિન્ટેન્ડ સાથે વાત કરીશું કયા પ્રકારે કેટલા હેલ્થ વર્કર્સે પ્રથમ તબક્કામાં વેક્સિન લીધી છે 16 તારીખે આપણા ત્યાં વેક્સિનેશન ડ્રાઈવનું લોન્ચિંગ થયું માનનીય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબની હાજરીમાં અમે બધાએ વેક્સિન લીધો હતો પહેલો ડોઝ અને હું આપને કહી દઉં કે આ દિન સુધીમાં 4408 હેલ્થ વર્કર્સે વેક્સિન લઈ લીધી છે અને કોઈને પણ કોઈ પણ પ્રકારની આડઅસર નથી થઈ રજિસ્ટર્ડ ડાટા કહીએ તો એમાંથી 92.7% હેલ્થ વર્કર્સને વેક્સિન અત્યાર સુધીમાં અપાવી ચૂક્યા છીએ અને કોઈ પણ હેલ્થ વર્કરને કોઈ પણ પ્રકારની આડઅસર નથી કોઈ પણ પ્રકારની આડઅસર નથી સાહેબ આપે બીજો ડોઝ લીધો છે શું કહેશો પ્રથમ ડોઝ 16 જાન્યુઆરી બાદ આજે મેં પ્રથમ સેકન્ડ ડોઝ લીધો છે અને મારી સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે તેમનો ટર્ન લાગે ત્યારે ચોક્કસ વેક્સિન લેવી વેક્સિનેશન સક્સેસફુલ વેક્સિનેશન પ્રોગ્રામ જ આપણને આ મહામારીમાંથી પૂર્વવત સ્થિતિ પરિસ્થિતિ થાળે પાડવા માટે મદદરૂપ બનશે મહામારીમાં શ્રેષ્ઠ વિકલ્પ વેક્સિનેશન છે મેડમ આપે વેક્સિન લીધી છે શું કહેશો હું તો એ જ કહીશ કે ગયું વર્ષ બધા મનમાં યાદ કરો અને બધાની સ્થિતિ જે કફોડી થઈ હતી મહામારીને લીધે એમાં એક આશાનું કિરણ આવ્યું તો આપણા વૈજ્ઞાનિકો ઉપર આપણા ભગવાન ઉપર આપણા ડૉક્ટરો ઉપર વિશ્વાસ રાખો અને આટલું સારું પ્રિવેન્શનની માધ્યમ આપણને મળ્યું છે તો જરૂર એનો ઉપયોગ કરો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર અને માં તો સ્વદેશી વેક્સિન છે સ્વદેશી વેક્સિન છે લોકોએ અપનાવવી જ જોઈએ અને એટલા માટે જ બીજો ડોઝ લોકોએ વિના સંકોચે લેવો જોઈએ આપને પૂછવા માંગીશ બીજો ડોઝ આપે લીધો છે કોઈ પણ પ્રકારનો ડર હતો શું મેસેજ આપશો સહેજ પણ ડર નથી ઉલટાનું આ મેં પહેલા ડોઝ પછી પણ ખાલી લોકલ સાઇટ ઇન્ડ્યુરેશન જે કહેવાય એકાદ દિવસ માટે એ સિવાય કોઈ જાતની આડઅસર નથી બીજા ડોઝ ઉલટાની વી વેર વેઇટિંગ કારણ કે બીજો ડોઝ લઈશું એટલે બે વીકમાં સંપૂર્ણપણે એની અસર થશે અને પછી જ આ રોગ સામે આપણે આ રોગ જેમ મેડમે કહ્યું એમ આપણે બધાએ જોયું ગયું વર્ષ ખૂબ જ ઇવન અત્યારે અમેરિકા કે યુરોપમાં હાલત બહુ જ જુદી છે આપણે ત્યાં અત્યારે ફોર્ચ્યુનેટલી હાલત સારી છે પણ આ રાઈટ ટાઈમ છે કે જ્યારે આપણને આની વેક્સિનેશનની ઇફેક્ટ થતા પણ 4-6 અઠવાડિયા લાગવાના છે તો હું દરેક વધુમાં વધુ લોકોએ વેક્સિન લેવી જોઈએ સાહેબ આપને પૂછીશ બીજા ડોઝ લીધા બાદ લોકોને શું મેસેજ આપણા ફ્રન્ટલાઈન વર્કર્સ કોરોના ફાઇટર્સે ટ્રીટમેન્ટ પાર્ટમાં પણ ખૂબ જ સારો રોલ ભજવ્યો હતો હંમેશા ફ્રન્ટલાઈન વર્કર્સ જે ડૉક્ટર્સ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ તે ફ્રન્ટલાઈનમાં રહીને જ કામ કરતો હતો જે ટ્રીટમેન્ટ પાર્ટમાં હતું તે દેટ સેમ ઇઝ અગેન રિપીટેડ ઇન વેક્સિનેશન પ્રોગ્રામ ઓલ્સો અમે બધાએ ફર્સ્ટ ડોઝ લીધો છે અને સેકન્ડ ડોઝ લીધા પછી પણ કોઈ પણ પ્રકારની આડઅસર નથી આપને પૂછવા માંગીશ હજી કેટલાક લોકોને શંકા કુશંકા રહેતી હોય છે હેલ્થ વર્કર્સમાં પણ રહેતી હોય છે તે અમને શું કહેશો તમે જો છેલ્લા ઘણા બધા અઠવાડિયાથી જોયું હશે તો અમે લોકો મોટિવેશનલ પ્રોગ્રામ રાખીએ છીએ કે અમારા અસ્મિતા ભવનમાં જે લોકોને કોઈ પણ જાતની ક્વેરી હોય એ લોકોને સમજાવીએ છીએ કે જે આ વેક્સિન માટેના સ્પેસિફિક કોન્ટ્રાઇન્ડિકેશન છે જેમ કે લેક્ટેટિંગ મધર હોય પ્રેગ્નન્ટ લેડી હોય કે જેને રાઈટ નાઉ કોરોના પોઝિટિવ હોય અથવા એક્યુટ ઇલનેસ હોય આવા લોકો સિવાયના બાકીના બધા જ લોકો વેક્સિનેશન માટે ફિટ છે તંદુરસ્ત છે અને દરેકે લેવી જોઈએ અને એમને જે કંઈ પ્રકારના ક્વેશ્ચન્સ હતા એને અમે આન્સર કરી અને એમને સમજાવવાની કોશિશ કરી છે એના પરિણામ રૂપે તમે જોઈ શકો કે પહેલા ચરણમાં આપણે 93.7% હેલ્થકેર વર્કરને વેક્સિનેટ કરી શક્યા છીએ બધા કહીએ તો વધુમાં વધુ લોકો વેક્સિનેશન કરાવે તે એક મેસેજ આપવામાં આવી રહ્યો છે અને એટલા માટે જે કોઈ લોકોના મનમાં શંકા કુશંકા છે તે લોકોની શંકા દૂર થાય તે માટે તમામ એચઓડી અને તમામ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તમામ ડાયરેક્ટર સહિતના વ્યક્તિઓએ વેક્સિનેશનનો લાભ લીધો છે કેમેરામેન તૌસિફ મલિક સાથે જિજ્ઞેશ પટેલ ટીવી